મહાદેવર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. કેમ છો મિત્રો? મજામાં? ઘણા સમય પછી આપણી મુલાકાત થઈ છે મિત્રો. મિત્રો, દેવાદેવ મહાદેવની કૃપા સદાય તમારી ઉપર વરસતા રહે, આશીર્વાદ વરસતા રહે એવું મહાદેવને પ્રાર્થના. મિત્રો, આજે આપણે આટકોટ અને સાણખલી રોડ ઉપર શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મ ઋષિ સંસ્થાનું લોકાર્પણ સમારોહ તારીખ 9/6/2024 દિવસે યોજાઈ ગયો. મિત્રો, ખૂબ સંસ્થા મોટી છે, ખૂબ સુંદર આયોજન છે આ સંસ્થાનું, અને ઋષિકુમારો છે અહીંયા જે એ શાસ્ત્રો જ્ઞાન, વૈદો જ્ઞાન અને સાથે શિક્ષણ જ્ઞાન મેળવી રહ્યા છે. મિત્રો, અહીંના ઋષિકુમારો માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. મિત્રો, રમવા જમવાની અને સુવાની બહુ સારી વ્યવસ્થા છે મિત્રો આ જગ્યામાં, અને ખૂબ સારું મેનેજમેન્ટ છે. અહીંના પ્રમુખશ્રી છે ચેતનભાઈ પંચોલી અને શાસ્ત્રી આશીષભાઈ ભટ્ટ. આ બેઉ જણાના નંબર મેં મારા ડિસ્ક્રિપ્શનમાં નાખેલા છે. આ સંસ્થા વિશે આપને પણ કાંઈ પણ જાણકારી જોઈતી હોય, કાંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય, તો આ બે વ્યક્તિઓને તમે સંપર્ક કરી શકો છો. એમના નંબર મેં મૂકેલા છે મારામાં. અને ખૂબ સુંદર વ્યવસ્થા છે અહીંની. વિશાળ ચોગાનમાં પથરાયેલું છે મિત્રો, અને એકદમ શાંત વાતાવરણ છે અને ચોખ્ખું વાતાવરણ છે આ જગ્યાનું મિત્રો. અને અહીંની જે બધી વ્યવસ્થા છે એકદમ ચોખ્ખાઈવાળી વ્યવસ્થા છે મિત્રો. તો ચાલો આપણે સૌ સાથે નિહાળી બ્રહ્મ ઋષિ સંસ્થાનનું. તો ચાલો મિત્રો, જઈશું મિત્રો. મહાદેવ હર.
મહાદેવ હર સંસ્કૃત અને સંસ્કૃતિનો વિકાસ થાય મુખ્ય એ જ ઉદ્દેશ્ય લઈ અને આ જ વર્ષે શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મર્ષિ સંસ્થાનનું લોકાર્પણ થયું છે. અનેક મહાપુરુષો દ્વારા અને ઘણા બધા રાજકીય આગેવાનો દ્વારા આ સંસ્થાનું લોકાર્પણ થયું છે અને અત્યારે 42 ઋષિકુમારો અહીંયા રહી અને પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. બહાર કોઈ વિદ્યાર્થી, કોઈ બ્રાહ્મણનું ઋષિકુમાર, કોઈ બ્રાહ્મણનું સંતાન બહાર ભણતું હોય અને સંસ્થાની અંદર રહી અને ભણે તો એનો બેનિફિટ શું, આપણને સૌથી પહેલાં એ વિચાર આવે. તો એનો સૌથી વધુ લાભ એ કે એ ધોરણ 7, 8, 9, 10, 11 કે 12 પોતાના ઘરે રહીને પણ અભ્યાસ કરી શકે છે. પણ જો અહીંયા રહીને અભ્યાસ કરે તો એનો અભ્યાસ પણ શરૂ રહે અને સાથે સાથે આપણા જે ગ્રંથો છે, જે પુરાણો છે, સાથે કર્મકાંડ છે, જ્યોતિષ છે, આ બધું પણ શીખી શકે. આ અને આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જળવાઈ રહે. આપણા વડીલો કહેતા, આપણા ઋષિ મુનિઓ આપણને શીખવાડતા કે ઉઠવું જોઈએ ક્યારે, તો કે બ્રહ્મ મુહૂર્તની અંદર. આપ સંસ્થાની અંદર ક્યારેક મુલાકાત લેવા આવો, સવારે 5 વાગે એટલે દરેક ઋષિકુમારો ઉભા થઈ જાય, 6 વાગે એટલે યજ્ઞશાળાની અંદર જે અને નિત્ય યજ્ઞ, નિત્ય સંધ્યા, નિત્ય ગાયત્રીના જપ થાય, ત્યાર પછી પોતપોતાનો અભ્યાસ શરૂ કરે. ફરીવાર જો જે ધોરણ 6 અને ધોરણ કર્મકાંડની અંદર જે વિદ્યાર્થીઓ છે એ બધા અહીંયા રહી અને વેદનું અધ્યયન કરે, પુરાણોનું અધ્યયન કરે, અનેક પ્રકારના શ્લોકો શીખે છે, મંત્રો શીખે છે, અને એ બધું થઈ જાય ત્યાર પછી કે જ્યારે સ્કૂલે ગયેલા જે છોકરાઓ છે, જે ઋષિકુમારો છે, એ બધા જ્યારે બપોરે એની સ્કૂલ, એની શાળાનો અભ્યાસ પૂર્ણ થાય એટલે બપોરે 4 થી 5 એ લોકો અહીંયા રહી અને કર્મકાંડનો પણ સાથે સાથે અભ્યાસ કરે છે, અને ફરીવાર સાંજના સમય થાય એટલે સાંજે ફરીવાર યજ્ઞશાળાની અંદર જઈ સંધ્યા વંદન જપ કરે છે, ભગવાનના સંતકીર્તન કરે છે અને સાંજે પ્રાર્થના કરી અને ફરીવાર શયન કરે છે. આ અનેક જે આપણી સંસ્કૃતિ હતી, જે પરંપરા હતી, પરંપરા જળવાઈ રહે, દરેક બ્રાહ્મણોનો વિકાસ થાય અને ફક્ત બ્રાહ્મણોનો નહીં પણ આપણા જે વેદ છે એ વેદોનું રક્ષણ થાય, આપણા પુરાણો છે એ પુરાણોનો પ્રચાર વધુ આગળ બને, જ્યોતિષ વિદ્યાની અંદર દરેક બ્રાહ્મણો નિપુણ થાય, આવા અનેક મનોરથો લઈ અને બ્રહ્મર્ષિ સંસ્થાન આ વર્ષે પ્રારંભ થયું છે. નમો ગુરુમ શંકરમ કૃષ્ણ પૂર્વમ. જસદણની અંદર જસદણ તાલુકાના 8 કોટથી નજીક પ્રતાપપુર ગામ અને જેને નવા ગામ તરીકે પણ ઘણા લોકો ઓળખે છે, ગામની અંદર આપણા જ ભૂદેવોની અને બ્રાહ્મણોની અને બ્રાહ્મણો માટે એક સુંદર સંસ્થા આ વર્ષે શરૂ થઈ છે કે જેની અંદર ધોરણ 6 થી લઈ અને કોઈ પણ વ્યક્તિ અભ્યાસ કરી શકે છે. ફક્ત મૂળ હેતુ એટલો કે સંસ્કૃત અને સંસ્કૃતિનો વિકાસ થાય. ધોરણ 6 કે જેની પરમિશન આ વર્ષે આપણને અહીંયાથી જ મળી છે કે ત્યાંના વિદ્યાર્થીઓ બધા અહીંયા રહી અને અભ્યાસ કરે છે. તદુપરાંત કે જે ધોરણ 7 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એ બધા ગામની જ જે પ્રાઇમરી સ્કૂલ છે, જે સરકારી પ્રાથમિક શાળા છે, ત્યાં રહી અને અભ્યાસ કરે છે અને કર્મકાંડનો અભ્યાસ અહીંયા જ આપણી સંસ્થાની અંદર એને જોવા મળે છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ જે હાઈસ્કૂલની અંદર છે, જે ધોરણ 9 થી લઈ અને 12 સુધીનો અભ્યાસ કરે છે, તે બધા અહીંયા બાજુનું ગામ સાણસલીની અંદર રહી અને પોતાનો અભ્યાસ કરે છે. તદુપરાંત કે કોઈ વ્યક્તિઓ એવા છે કે જે એક્સટર્નલ તરીકે કોઈ કોલેજ કરતા હોય અથવા તો 10 ધોરણ ભણી, 12 ધોરણ ભણી અને પોતાનો અભ્યાસ જેણે પૂર્ણ કરી દીધો છે અથવા તો અભ્યાસ એનો વચ્ચેથી અટકાઈ ગયો છે, કોઈક વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં આગળ વધવું છે, વધવું હતું અને પરિસ્થિતિ અને સંજોગો વશાત કે આગળ નથી ભણી શક્યા, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને ફક્ત કર્મકાંડ જ શીખવું છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા ફક્ત અને ફક્ત કર્મકાંડ શીખવા માટેની પણ વ્યવસ્થા અહીંયા કરી છે. આમ આ 4 ચરણની અંદર અત્યારે સંસ્થા શરૂ છે. અનેક બ્રાહ્મણો કે જેને સંસ્કૃત અને સંસ્કૃતિનો વિકાસ કરવો છે, કર્મકાંડનો અભ્યાસ કરવો છે, આપણા જે વેદ છે, શાસ્ત્ર છે, જ્યોતિષ પુરાણ અને અનેક ગ્રંથોનો સાથે સાથે વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરવો છે, તે બધા ઋષિકુમારો પણ અહીંયા રહી અને પોતાનો અભ્યાસ કરી શકે છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.